दुनिया में लोगों को धोखा कभी हो जाता है, खास करीने वर्किंग वुमेन होई शके छे के पछी रात्रे तमे कशे घरे जई रह्या होय अने मोलेस्टेशन नो शिकार पण बनी शको छो। अने आपणा वडोदरानो एक छोकरो जेणे आवो ज कोई सब्जेक्ट लईने एक फिल्म बनावी जेमां फंडिंग बिल्कुल नहोतुं, कोलेबोरेशन थयुं घणा बधा टेलेंट्सनुं अने बनी गई फिल्म जेनुं टाइटल छे ધ સેન્ટિનલ. યસ, આઈ નો કે તમે ઓલરેડી ન્યૂઝપેપર્સમાં એ વિશે વાંચી ચૂક્યા છો, બટ દેટ જય ઇઝ ઇન આર સ્ટુડિયો ટુડે. 92.7 બિગ એફએમ પર ચર્ચા પણ. વેરી ગુડ મોર્નિંગ જય. ગુડ મોર્નિંગ તેજલ. તમારી ફિલ્મ વિશે વાત કરીએ ને એ પહેલા અમારે તો ખાસ એ જાણવું હોય કે વડોદરાનો છોકરો છે, વાઘોડિયા રોડ પર રહે છે, તો ભાઈ તમારું બેકગ્રાઉન્ડ જણાવો, સ્કૂલિંગ ક્યાં કર્યું અને કઈ કોલેજ ગયા હતા? મેં બહુ બધી સ્કૂલો બદલી છે. 1-7 ધોરણ મેં સનરાઈઝ સ્કૂલમાં કર્યું, 8-10 ધોરણ સરદાર માંડવીમાં કર્યું, અને 11-12 ઝેનિથ હાઈસ્કૂલમાં કર્યું, અને ત્યાર પછી હું બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન કર્યું. અને આઈટીની ફિલ્ડ છોડીને ફિલ્મ મેકિંગમાં જતા રહ્યા. ધેટ ઇઝ કરેક્ટ. કઈ રીતે એમણે ફિલ્મનો આઈડિયા એમને સ્પૂર્યો અને પછી આગળ જઈને એમણે કેવી રીતે ચેલેન્જીસનો સામનો કરતા કરતા એક સુંદર ફિલ્મ બનાવી, પૂછીએ છીએ એમને થોડીક જ વારમાં. સાંભળતા રહો, આવી રહ્યું છે બ્રેક પછી આ ધમાલ સોંગ ફ્રોમ ધ ફિલ્મ હમરાહી, જે હિટ હતું અને હિટ રહેશે. સોંગ ફ્રોમ ધ ફિલ્મ કારવા, અને અહીંયા આગળ પણ વાતોનો કારવા આગળ વધી રહ્યો છે. 92.7 બિગ એફએમ પર ચર્ચા પણ. જય પરીખ નામના ધ સેન્ટિનલ નામની ફિલ્મ જેમણે બનાવી છે એ ફિલ્મ મેકર આપણી સાથે છે. 26 યર્સ યંગ હું એમને કહીશ. અને નિર્ભયા કાંડ જેવો કેસ જ્યારે એની ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા હતા અને ત્યારે તમને આઈડિયા આવ્યો કે તમારે આ સબ્જેક્ટ ઉપર ફિલ્મ બનાવવી જોઈએ, રાઈટ? યુ હેવ સેડ દેટ. પણ બીજા બી ઘણા સેન્સિટિવ સબ્જેક્ટ્સ છે, સો વાય જસ્ટ દેટ ડોક્યુમેન્ટરી વોઝ સો અપીલિંગ ટુ યુ? જ્યારે ડોક્યુમેન્ટરી જોતો હતો ને ત્યારે રેપિસ્ટનો ઇન્ટરવ્યુ જોયો અને એને જે લાઈન કીધી ને, દેટ વોઝ કે બહુ જ શેકન અપ કરી નાખી મને. કે અને એઝ અ બોય આ કદાચ વિયર્ડ સાઉન્ડ કરશે, પણ હું જ્યારે ફેમિલી સ્ટાર્ટ કરું તો મને ફર્સ્ટ ચાઇલ્ડ તો મને ડોટર જ જોઈએ છે. આઈ હેવ ટુ સિસ્ટર્સ, મારી બે બહેનો છે અને આઈ એમ સુપર કનેક્ટેડ ટુ ધેમ. સો જ્યારે આવું કંઈ હું જોઉં ને તો હું એ પરિસ્થિતિમાં મારી જાતને ઇમેજિન કરું છું કે હાઉ વુડ આઈ રિએક્ટ, વોટ વુડ માય પેરેન્ટ્સ ડુ, મારા પેરેન્ટ્સ શું કરશે. અને એ વખતે એ સબ્જેક્ટ એટલો બધો ટચ કરી ગયો. અને ફોર્ચ્યુનેટલી મારી જે રાઇટર છે એ રાઇટરે એ સબ્જેક્ટને ઘણો સારી રીતે સ્ક્રીન પ્લેમાં કન્વર્ટ કર્યો. તો હું એવું કહીશ કે ધ સેન્ટિનલ એક એવી ફિલ્મ છે જેની અંદર રાઇટરથી માંડીને મ્યુઝિક હોય કે જે પણ પાત્રો છે બધાએ વોલન્ટરી કામ કરેલું છે. ધેટ ઇઝ કરેક્ટ. યુ હેવન્ટ પેડ અ સિંગલ પેની. એક કે બે માણસોને કન્વિન્સ કરી શકાય છે, પણ તમે આટલું બધું ટેલેન્ટ, એ પણ બધા બેસ્ટ ઓફ ધ ફિલ્ડ તમે સિલેક્ટ કરી લાવ્યા અને આ લોકોને ભેગા કરીને ફિલ્મ બનાવવી મસ્ટ હેવ બીન અ ચેલેન્જ. સો હાઉ ડિફિકલ્ટ ઓર હાઉ ઇઝી વોઝ ઇટ ટુ કન્વિન્સ ધેમ? સબ્જેક્ટ એટલો સેન્સિટિવ હતો ને કે હું જેટલા પણ લોકોને અપ્રોચ કરતો હતો ને એ લોકોએ વિથિન નેક્સ્ટ લાઈન યસ કહી દીધું હતું. ઓકે. કારણ એનું એ છે કે રિયલ લાઈફને ટચ કરે છે. આજકાલ આવા ડ્રામાઝ, રિયલ લાઈફ બેઝ ડ્રામા શોર્ટ ફિલ્મમાં આપણાને બહુ જોવા નથી મળતા. અને એવરી પર્સન ઓન ધ ટીમ બિલીવ કરતા હતા કે નહીં, આ સબ્જેક્ટ મારે કરવો છે, એક એક ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. અને એઝ અ પ્રોડ્યુસર મેં એ લોકોને એક એક કમિટમેન્ટ આપ્યું હતું કે જ્યારે આ ફિલ્મ બનશે ને તો એક હાઈ ક્વોલિટી ફિલ્મ બનશે અને આપણે ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલ સિલેક્શન તો થશે. પણ અમે લોકોએ એક્સપેક્ટ નહોતું કર્યું કે અમે બેસ્ટ શોર્ટ ફિલ્મના અવોર્ડ્સ જીતીશું. અને આજે હું દાદા સાહેબ ફાલ્કે ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનો છું અને એઝ એન ઇન્ડિયન બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે. એબ્સોલ્યુટલી. અને વડોદરા માટે પણ ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે અત્યારે, બિકોઝ આવું ટેલેન્ટ વડોદરામાં છે. કલા નગરી એમ તેમ થોડા છીએ, વડોદરા ઇઝ ફુલ ઓફ ટેલેન્ટ, અને માટે જ આપણી પાસે જે ટેલેન્ટ હોય એને નિખારવું જોઈએ. તો જયને હું હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ જ પૂછવાની છું કે આગળ કેવી ફિલ્મો આપણે એમની પાસેથી એક્સપેક્ટ કરી શકીએ છીએ, શું છે એમના સ્વપ્નો? હમકો તો યારા તેરી યારી જાન સે પ્યારી. 92.7 બિગ એફએમ જે છે વડોદરાનું પોતાનું એફએમ, સાંભળતા રહો તેજલ જાની સાથે ગાને જો હિટ થે હિટ રહેંગે. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જવાની યારી એ પણ 26 વર્ષની ઉંમરથી જો કોઈને થઈ જાય તો ઇમેજિન એનું ફ્યુચર કેટલું બ્રાઇટ હોય. 92.7 બિગ એફએમ પર ચર્ચા પણ. સેન્ટિનલ નામની ફિલ્મ જેમણે બનાવી છે એવા 26 વર્ષના જય પરીખ, જે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે, બાબરિયા ઇન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે અને હવે જઈ રહ્યા છે દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં. ખરેખર વડોદરા માટે ગર્વની મોમેન્ટ છે આ. વન્સ અગેન તાલી વગાડી છે જય માટે. જય, હવે અમને જણાવો કે ફ્યુચર પ્રોજેક્ટ્સ તમારા કેવા હશે? વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ આર યુ પ્લાનિંગ ટુ મેક ઇન ફ્યુચર? મારો મેઇન ઇન્ટરેસ્ટ છે રિલેશનશિપ બેઝ ડ્રામા, અને રાઇટ નાઉ આઈ એમ વર્કિંગ ઓન 3 માણસોની રિલેશનશિપ પર છે.
એડવાન્સ ફેમિલીનો કોન્સેપ્ટ છે અને ફ્યુચરમાં મને ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો બનાવી છે પણ એક ડાયવર્સ સિનેમા મને તૈયાર કરવું છે. અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો ફિલ્મ કોલેજ સ્ટુડન્ટ્સ પર ફિલ્મ બનાવે છે કે યંગસ્ટર પર ફિલ્મ બનાવે છે, વિચ ઇઝ વેરી ગ્રેટ. યુ નો આપણે આપણે દરેક કેરેક્ટર સાથે કનેક્ટ કરી શકીએ અને ગુજરાતી સિનેમા અત્યારે ઘણું આગળ આવી રહ્યું છે. પણ મારો એક કોન્સેપ્ટ છે કે મારે ડાયવર્સ સિનેમા બનાવવું છે કે જે આપણે એને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પ્રેઝન્ટ કરી શકીએ, કે કોઈ પણ કન્ટ્રીમાં બેઠેલો માણસ એ કેરેક્ટર સાથે કનેક્ટ કરી શકે, નહીં કે જસ્ટ ગુજરાતી કે કોઈ ઇન્ડિયન કનેક્ટ કરી શકે, વિચ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. આઈ થિંક તમે મને કેતન મહેતાની યાદ અપાવી દીધી છે. આઈ કેન રિયલી સી જય પરીખ ધ નેક્સ્ટ કેતન મહેતા. આઈ થિંક યુ આર ઓલરેડી ઇન ધ મેકિંગ. અને હવે દાદા સાહેબ ફાલ્કે ફિલ્મ ફેસ્ટિવલમાં યુ ગોઇંગ ટુ શેર પ્લેટફોર્મ વિથ બાજીરાવ મસ્તાની, પીકુ, ફિલ્મ્સ લાઈક દેટ, તો કેવી રીતે પ્રેઝન્ટ કરવાના છો અને ત્યાં શું બતાડવાના છો તમે? બેઝિકલી ત્યાં પહેલું તો ફિલ્મનું સ્ક્રીનિંગ છે અને આ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે ફોર નેટવર્કિંગ. ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર્સે અમને ઇમેલ નાખ્યો છે કે તમે આ માર્કેટિંગ પ્લાન તૈયાર કરીને આવો, તમે પ્રિપેર થઈને આવો કે તમને શું કરવું છે. આઈ એમ કોલિંગ ઇટ એઝ ડાયવર્સ સિનેમા, તો મને ઇન્વેસ્ટમેન્ટ પણ ઇન્ડિયા અને અમેરિકા વચ્ચે કરવું છે. ઇન્વેસ્ટર્સ ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી લાગશે 30% ઇન્વેસ્ટમેન્ટ લઉં હું ફિલ્મનું અને 70% અમેરિકામાંથી લઉં, અને આપણે એક ઇન્ટરનેશનલ બેઝડ ડાયવર્સ સિનેમા તૈયાર કરીએ અને એને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આપણે દર્શાવીએ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં, અને દેટ વુડ બી ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ રીચ ઓન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ. સો આઈ થિંક એ વાત ઉપર એક ગુજરાતી સોંગ થઈ જાય. સાંભળતા રહો તેજલ જાની સાથે ગાને જો હિટ થે હિટ રહેંગે. અને આપણા વડોદરાના છોકરા જય પરીખે બનાવેલી ફિલ્મ જઈ રહી છે દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં તમારા સમ 92.7 બિગ એફએમ પર ચર્ચા પંચ. ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી ફિલ્મો બનાવવાના પણ છે આગળ જતા. તો જય, ઓન અ સાઇનિંગ નોટ, શું મેસેજ આપવા માંગશો વડોદરાને, વડોદરાના યુથને અને કોઈ પણ માણસને? હું એક જ વસ્તુ કહીશ કે નેવર ગિવ અપ. મેં ગિવ અપ ના કર્યું. સેન્ટિનલ બનાવતી વખતે ઘણો સ્ટ્રેસ હતો, ઘણી ચેલેન્જીસ હતી. જ્યારે હું બરોડામાં પણ ફિલ્મો બનાવતો હતો ત્યારે ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા, પણ એક એટીટ્યુડ રાખ્યો હતો કે નેવર ગીવ અપ, જસ્ટ ફિનિશ વોટ યુ ટેક ઓન. સો જસ્ટ વર્ક ઓન ઇટ, ગીવ યોર 110% એન્ડ યુ વિલ સી ધ સક્સેસ વેરી સૂન. તો બસ, હિયર્સ વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફ્રોમ ધ બોટમ ઓફ અવર હાર્ટ ફોર દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ. થેન્ક યુ. તું એટલે વસંતની મશિયાઈ બેન હે કે 92.7 બિગ એફએમ સાંભળતા રહો તેજલ જાની સાથે ગાને જો હિટ થે હિટ રહેંગે.